Vale, ¿verdad? Thank you.
છીએ પણ આમાં પર્સનલી મારી એક રિક્વેસ્ટ છે ભલે ધીમે ધીમે પણ બધાની તાળી વાગવી જોઈએ કારણ કે આપણે 200 વર્ષ જૂનો શિવ તાંડવનો છંદ ગાવો છે એ છંદ ગાઈએ ચારની છંદ અને એમાં તમારી તાળી હોય તો જો કેવી મજા આવશે વગાડો એક વાર ભેરી પાટ સાધ નાદ નાદ ભજન લાલ કરત નાદ મરગત
ના બીબી કેવીઓ સેવા સમાજ મુંબઈ 16 ના આમંત્રણને માન આપી આજે વીકએન્ડની પ્રથમ સાંજે શ્રી ચેતન ગઢવી અને સાથી કલાકારો દ્વારા લોક સંગીત અને આપણી સંસ્કૃતિના અનુસંધાને વર્ષ દરમિયાન સંસ્થાના કાર્યકર ભાઈઓ દ્વારા જાણતા કે અજાણતા મન વચન અને કાયાના યોગથી ક્યારે કોઈનું દિલ દિભાયું હોય તો અમે સર્વ કાર્યકર ભાઈઓ આપની સમક્ષ અંતકરણથી ક્ષમા માંગીએ છીએ અને આજે આપણે હાલોને આપણા મલકમાં નામક પ્રોગ્રામ માણી રહ્યા છીએ. અમારી પડખે ઊભા રહી, અમારી સંગાથે ઊભા રહી, અમારી ટહેલને માન આપી અમારા માનવંતા મોંઘેરા દિલેર દાતાશ્રી પરિવારો અમારી પીઠ થાબડી અમારા કભે હાથ રાખી અમને આશીર્વાદ આપે છે અને ભવિષ્યમાં પણ આવો હૂંફ ભરેલ હેતાળ હાથો વડે અમને અમૂલ્ય સહકાર આપતા રહેશો એ જ અભ્યર્થના. બસ વધારે ટાઈમ નહીં લેતા આપણે ફરી હવે ચેતનભાઈને માણીશું. જય જિનેન્દ્ર અસ્તુ.
કચ્છમાંથી થોડાક પટેલિયાઓને લઈ ગયેલા તે એગ્રીકલ્ચર ખાતાવાળા સંશોધન કરવા, અને ઓલા કચ્છી ડ્રેસમાં આમ નીકળાભાઈ બૂટના કળાકા કરતા કળાક કળાક કળાક, અને એની હાલ જોઈને આમ નામ મોરલાની નજર ગઈ અને ભાઈ ઊભો થયો અને ગળાના હાળા ત્રણ કટકા કરી ટવકારો કર્યો. તેવું કર્યું ઘરના એ કીધું આ શું થયું અચાનક જોયું તો દેશના માણસો. મારો કહેવાનો મતલબ એ છે પક્ષી જેવું પક્ષી પોતાના માણસોને જોઈને રાજી થતું હોય તો આપણે તો જીવતા માણસ છે ભાઈ. એટલે આપણે મલકમાં જવાની વાત છે. આપણા મલક જવાનું આ ટાઇટલ રાખવાની પાછળનું કારણ એ છે કે આપણે મુંબઈની ઘટમાળમાં થોડું ભૂલાઈ ગયું છે. હું કોઈ એવો જ્ઞાની છું તમે મને સાંભળો ને બહુ વાતમાં આપણે એવું કંઈ કરવું નથી ને મને ખબર નથી. હું એ બીજા પાસેથી લઈ આવ્યો છું. પણ સમજણ એટલી છે કે જ્યારે આપણું પોતાની વાત આવે ત્યારે માતૃભૂમિ માતૃભવન આપણું વતન જે હોય ને એનો આનંદ આપણને અવશ્ય ચોક્કસ રહેવો જોઈએ. હા, એ ગાડાના પૈડા જેવા રોટલા ને એ બધું ક્યાંનું ક્યાં બધું ઘટમાળ ચાલતી. હમણાં કોઈ ભાઈ બહુ સરસ શબ્દની વાત કરતા ને કે ચિંતાની કંઈક વાત કરી, મને સરસ યાદ આવ્યું. ચિંતા અને ચિંતામાં એક જ મીંડાનો ફરક છે. તમે જો ચિંતા છે એ મરેલા માણસને બાળે, પણ ચિંતા છે એ જીવતાને બાળી નાખે. લેવાથી આગું ભાગી જવું એના કરતા જો આવી રીતે ક્યાંક સરસ મજાનું ભજન સત્સંગ હોય ને તો આનંદ આવે. તો એવું એક ગીત આપણે જેને ભજનોમાં સારી દુનિયામાં કહેવાય. હવે થોડોક ફરમાઈશી દોર ચાલી રહ્યો છે એટલે 2-5 મિનિટ આમાં હું અમારા ડાયરામાં ઓલું ઘંટીએ દળાવે છે ને આ બેનો સુખી છે મુંબઈ વાળા દેશમાં દળાવે જતા પહેલા ઘંટી એમાં ગાળા હાલતા હોય ઘઉંનો ગાળો બાજરાનો ગાળો જુવારનો ગાળો એમ દરેક ગાળા આવે તો બાજરાનો ગાળો હાલતા હોય તો જુવારવાળા ઉભા રહીએ પછી ઘઉં ના આવે ત્યારે એ બધા ઉભા રહીએ એમાં ગાળો આવે એમાં આ એક ફરમાઈશી દોરનો 5 મિનિટનો ગાળો છે. કોઈ મને 2-3 જણા ભાઈઓ કહી ગયા એટલે હું વધારે વર્ણન કર્યા વગર આપણે ગીત તરફ જઈએ અને આ યુગલ ગીત છે એટલે સરસ સુંદર ભજનની રચના છે અને આપણે ગૌરવ લઈ શકીએ એવી રચના છે. લીલા લીલા મોતીડા એ હા એ સંતો ભાવી પીડા પીડા તીરે હા એ સંતો લાવે કોણ જોને રે ગોતી એ જી ગોતી રે સાચા સા રોઈ રોઈ કે ને સંભળાવો તો ના હું આવા દખ કે ની એ આગળ એમ જાણે જો કે છે એ રૂદિયો રૂવે ને માયલો ભીતર જલે એ માયલો ભીતર જલે મર્દાનગી હોય તો સૌરાષ્ટ્રમાં એક સાસતીઓ કાઠી છે એની સતી સ્ત્રી છે એને લઈ આવો
તો હાચા મરદ માણસને દોસ્તો વીસીનું ઝેર ઉતરી જાય માણસને સર્પ કરડે એનું ઝેર ઉતરી જાય પણ જેથી માણસને માણસ કરડે ને એનું ઝેર કોઈ દી ન ઉતરે જાણે જો આવ્યો સાસંધિયા કાઠીના ઘરે સંધિયાના સમય આવ્યો પણ એમથી અંધારું થાય તો ચોરી કરું જાડેજાને ખબર જ નથી કાંઈ અને આ બાજુ સાસંધિયા ઘરનું ભગતનું ઘર સુંદર મજાના ભજનો ચાલી રહ્યા છે સંધિયાનો સમય થયો એ ભજન પૂરા થયા એટલે એક એકને પ્રસાદ વેચાણો અને એક પ્રસાદ વધ્યો ત્યારે ભજનની પરંપરા કેવી હશે કે માણસ બોલ્યો બાપુ એક પ્રસાદ એક કોળિયો વધ્યો એટલે નક્કી આટલામાં કોઈ જીવતો જીવ હશે તપાસ કરો એ ઘોડારમાં તપાસ કરી દીવો લઈને જોયું કે કોણ છે ઉભો થાવ જે હોય તે તો કે ઉભો કેમ થાવ તમારા માણસે આ ખીલો છે ને મારા હાથમાં ધરબી દીધો છે અને આમ ખીલો કાઢ્યો ધાક 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 લોહીની ધાર થઈ સાસતીઓ કાઢી સમજી ગયો કે આવો ખીલો ધરબાઈ જાય જો એ ઊંઘકારો ન કરે તો એ કચ્છનો જેસલ જાડેજા સિવાય કોઈ મરદાનગી આખરી વાત કરી લીધી જાડેજા અહીં સુધી ધક્કો ખાધો તો કે એ કાંઈ નહીં તોરલ દેનાર કોણ છે મને આપી દો મને લેવા આવ્યો છું અને સાસતે તોરલ દે સામે જોયું તોરલે પણ ઈશારો કર્યો બહુ ટૂંકમાં આખી તમને વાત કહું કે પરંપરા કેવી રીતે શરૂ થઈ એ ઈશારો કર્યો અને સાસતે કાઢી કીધું કે આ તોરલ નાર તો હું તમને આપું છું પણ મારી પાસે તોડી તલવાર ને તોડી ઘોડી છે એ બે લઈ જાઉં જાઓ ત્રણ વાના હું તમને આપું છું કારણ કે તોરલ સમજી ગયેલા આ આ જે શક્તિ છે આ મર્દાનગી છે જો એને સાચા માર્ગે વાળવામાં આવે તો આ આખા જગતને રસ્તો બનાવી બતાવી શકે એટલી શક્તિ છે આનામાં બસ એ વાત સાસતે કાઠી અને તોરલ દે આંખથી કરી લીધી અને એ જાડેજા સતીને લઈને બંદર પર આવ્યા માંડવી જવા માટે કચ્છ બાજુ જવા માટે દરિયામાં બેઠા અને ડુંગરા ડુંગરા જેવા જ્યારે લોઢ મૈંડા ઉછળવા મોત મૈંડું સામે દેખાવા ત્યારે કોઈ એવું માણસ નહોતું જે બીતું ન હોય જાડેજા પોતે મૈંડા મોતને સામું જઈને પીવા ત્યારે તોરલ હાથમાં માળા લઈ સદગુરુની પ્રભુ મહારાજની માળા કરી રહ્યા હતા જાડેજા એને પૂછ્યું તોરલ તમને બીક નથી લાગતી તો કે શેની ત્યારે જાડેજાને પેલો થડકો લાગ્યો કે ભાઈ સ્ત્રી છે પણ છતાં આટલું એને પોતાના પરમાત્મા પર વિશ્વાસ અને પછી પીવા માંડ્યો અને પછી ધીરે 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 એ અહંકાર ઓગળ્યો ને ભાઈ અને ધીમે ધીમે વરસાદના પાણી આરે ની તોફાન આરે એનો જે બારવટું ને જે બધું પાપ હતા એ આમ મંડા ઓગળવા સતીએ કીધું બચવાનો ઉપાય આ એક જ છે પાપને પ્રકાશી લ્યો હા પસ્તાવો વિપુલ જરણો પાપી પણ ડૂબકી મારીને પુણ્યશાળી બને છે એવી વાત આ એક જ ભજન એવું છે કે એમાં શક્તિએ સહી કરી છે કે તમારા પાપને એકવાર પ્રકાશી દો તો તમારી બેડેલીને હું બુડવા નહીં દઉં એવી સુંદર વાત છે.